नमस्कार बाळमित्रो, धोरण 6 ગુજરાતી સ્વઅધ્યયન પોથીમાં આજે આપણે પાઠ નંબર 16 માતૃહૃદય જોઈશું. પ્રશ્ન પહેલો છે, લીટી દોરેલા શબ્દ માટે કૌંસમાંથી યોગ્ય શબ્દ સમૂહ લખો. અહીં આપણે આમાંથી પસંદ કરી અને શબ્દ સમૂહ લખવાનો છે. પહેલું છે, પાછળ ઘૂરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ. હવે ઘૂરકાટ કરતી તો એને લાગુ પડશે ગુસ્સામાં પાડેલી બૂમ. આગળ જોઈએ, કરમના દાધિયા નામનું સાતેક ઝૂંપડાનો એક નેસ. અહીંયા લીટી દોરેલી છે નેસની નીચે, તો નેસનો શબ્દ સમૂહ થશે ભરવાડો, એ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ. ત્રીજા નંબરનું છે, આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી, તો આધેડ એટલે અડધી ઉંમરે પહોંચેલું. ચોથા નંબરનું છે, સવાર પડે માલધારીઓ ઢોર ચરાવવા ઉપડી જાય, માલધારીઓ એટલે ઢોર ઉછેર કરતી જાતિનો માણસ. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2, લીટી દોરેલા શબ્દની જગ્યાએ યોગ્ય રૂઢિપ્રયોગ વાપરી વાક્ય ફરીથી લખો. અહીંયા 3 લખી છે પણ પ્રશ્ન 2 છે. આગળ જોઈએ ઉદાહરણ, બાળકને ગલુડિયું જોવાની મજા પડી, તો મજા પડી એટલે રસ પડ્યો, બાળકને ગલુડિયું જોવામાં રસ પડ્યો. એ પહેલું છે, સિંહણની ડણક સાંભળી માલધારી સ્ત્રી ચમકી ગઈ, તો એને લાગુ પડતો આમાંથી આવશે સિંહની ડણક સાંભળી માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. બીજું છે, માનવ જીવ જાણે હમણાં જશે એવી સ્થિતિ થઈ, જીવ હમણાં જશે એવી સ્થિતિ એટલે માનવ જીવ તાળવે ચોંટી ગયો. આગળ જોઈએ ત્રીજા નંબરનું, પોતાના બાળકની યાદ આવતા માતા ચિંતાથી વિહવળ થઈ ગઈ, વિહવળ થઈ ગઈ એટલે પોતાના બાળકની યાદ આવતા માનવ જીવ અડધો થઈ ગયો. આગળ જોઈશું, માતાને બાળક ખૂબ વાલું હોય છે, તો પોતાનું બાળક દિલનો ટુકડો હોય છે. પ્રશ્ન નંબર 3, આપેલા શબ્દો સાથે સંબંધિત 3-3 શબ્દો લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે, માલધારી તો ઢોર, ચારવું, નેસ. એ રીતે સિંહને લાગુ પડતા 3 શબ્દો સંબંધિત શબ્દો લખવાના છે, તો જંગલમાં સારી ગુફા. પર્વતને લાગુ પડતા 3 શબ્દો લખીશું, ઝાડ, ઝરણું, પંખીઓ. માતાને લાગુ પડતા 3 શબ્દો લખીશું, પ્રેમ, બાળકો અને પરિવાર. હવે સવાર વિશે 3 શબ્દો લખીશું, પંખી, સૂર્યોદય અને કૂકડો. પ્રાણી વિશે લખીશું, માંસાહારી, પાલતું, જંગલી. એ રીતે આપણે લખવાનું છે. પ્રશ્ન નંબર 4, પ્રશ્નના ઉત્તર લખો. તમને જંગલમાં જવા મળે તો, હવે એ તમારે જાતે વિચારીને લખવાનું છે કે તમને જંગલમાં જવા મળે તો તમે શું કરો. મને તો જંગલમાં જવા મળે તો ખૂણે ખૂણો ખૂંદી વળવું, જંગલી પ્રાણીઓ જોવું, જંગલનું અવલોકન કરવું કે જંગલમાં કેવું કેવું હોય છે, પ્રાણીઓના ખોરાકનું અવલોકન કરવું, રહેવાની જગ્યા બધું જોઈ નાખવું. પ્રશ્ન નંબર 2, સિંહણે બાળક પર કેમ હુમલો નહીં કર્યો હોય, તો સિંહણ પણ માતા હતી, એણે પોતાના બચ્ચાને અને બાળકને સાથે રમતા જોયું અને એનું માતૃત્વ જાગૃત થયું એટલે એણે બાળક પર હુમલો નહીં કર્યો હોય. એને પણ દયા આવી હશે કે આ પણ કોઈનું બાળક છે. આગળ જોઈએ, તમને કયા પ્રાણીનું બચ્ચું રમાડવું ગમે, શા માટે, તો આ તમારે જાતે લખવાનું છે. તમને જેનું વાંદરાનું ગમતું હોય, કૂતરાનું ગમતું હોય, ઘણા ગામડા ગલુડિયા રમાડતા હોય છે ને, જે ગમતું હોય તમારે લખવાનું છે. પણ મને તો બકરીનું બચ્ચું ગમે, કારણ કે બકરીનું બચ્ચું બે બોલે ને એટલે એવો અવાજ મજા આવે સાંભળવાની, અને નાનું હોય એટલે એને રમાડવાની મજા આવે, અને એની ચામડી ઉપર નાનું હોય એટલે એકદમ લીસી લીસી હોય એટલે હાથ ફેરવવા ગમે. તે રીતે તમને જે બચ્ચું ગમતું હોય એના વિશે તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 5 જોઈએ, આપેલા વાક્યનો સમાન અર્થ ધરાવતા વાક્ય એકમમાંથી શોધીને લખો. પહેલું છે, સવાર પડે માલધારીઓ પોતાના ઢોર ચરાવવા નીકળી પડે છે, તો એને લાગુ પડતું વાક્ય છે, પ્રાગટ ફૂટી માલધારીઓ ભેહું અને બીજા ઢોરને લઈ ચરાવવાને ઉપડી જાય છે. બીજું છે, નવા મિત્ર સાથે ભોળું બાળક કાલી ભાષામાં વાત કરતું હતું, તો નવા દોસ્ત સાથે ભોળું શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો. ત્રીજા નંબરનું છે, તેને પોતાની સાથે આવેલું બાળક યાદ આવ્યું, તો તેને પોતાની સાથે આવેલા બાળકનો ઓસાણ આવ્યું. આગળ છે, માલધારી બાળકે સિંહના બચ્ચાને હાથમાંથી મૂકી દીધું, તો માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું. 5 નંબરનું છે, તેમના શરીર ભલે જુદા હતા પણ બાળક પ્રત્યેની મમતા સરખી જ હતી, તો તેમના ખોળિયા જુદા જુદા હતા પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો. પ્રશ્ન નંબર 6, અને હું સિંહની ઝપટમાંથી બચી ગયો, એ છેલ્લું વાક્ય બને તે રીતે આપણે નાનકડી વાર્તા બનાવવાની છે, તો એ તમારે જાતે વાર્તા બનાવવાની છે. પણ મેં અહીંયા એક વાર્તા બનાવી છે, સાંભળો તમે. એકવાર હું જંગલમાં ફરવા ગયો, જંગલમાં ખૂબ મોટા મોટા ઝાડ અને ઝાડની જાડીમાં છુપાયેલા જંગલી પ્રાણીઓ. મને તો ફરવાની મજા આવી પણ ફરતા ફરતા ખૂબ આગળ નીકળી ગયો અને ગાઢ જંગલમાં સિંહની ત્રાણ સાંભળી તો ગભરાઈ ગયો. ત્યાંથી પાછો વળ્યો પણ સિંહને માણસની ગંધ આવી ગઈ હશે, સિંહ તો મારી પાછળ પડી ગયો. હું તો દોટ મૂકી ભાગ્યો પણ સિંહ એકદમ મારી પાસે આવી પહોંચ્યો.
મારી પર ઝાપટ મારી કે તરત જ અચાનક પોલીસથી આવી પહોંચી અને સિંહ પર ગોળી ચલાવી અને હું સિંહની ઝપટમાંથી બચી ગયો. તો આ વાક્ય છેલ્લું જે રીતે આવી ગયું અહીંયા કે હું સિંહની ઝાપટમાંથી બચી ગયો, એ રીતે તમારી વાર્તા બનાવવાની છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણે 3 વિકલ્પો આપેલા છે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલા બાળકે તેને વ્હાલપૂર્વક ગોદમાં તેડી લીધું. બીજામાં આવશે તેઓ હસતા હસતા દુઃખ વેઠે. ત્રીજું છે ચુનીલાલ ભણતા ભણતા કુટુંબને આધારરૂપ પણ બન્યા. ચોથું છે માજી હોફતા હોફતા વાત કરતા હતા. 5 નંબરે મયુર ઝડપથી દોડીને આવ્યો અને 6ઠામાં ધારાએ મોટેથી બૂમ પાડી. આગળ જે પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ તળપદા શબ્દો એકમમાંથી શોધી તેનો અર્થ લખો. અહીંયા ઉદાહરણ આપ્યું છે બેહું એટલે બેસ્યો. તો આ પાઠમાંથી આપણે એવા બીજા શબ્દો શોધીને લખવાના છે. તો ખોડિયું એટલે શરીર, ભૂલકા એટલે બાળકો, શિશુ એટલે નાનું બાળક, નેસ એટલે નેસડો, ઓસાણ એટલે યાદ આવવું, કરગઠિયા એટલે લાકડા, માલ એટલે આ પાઠમાં માલ જે લખ્યું છે એટલે ઢોર, ઢોર તરીકે, વર તો વરસ. તો આ રીતે આપણે શબ્દોના અર્થ અને શબ્દો લખવાના છે તળપદા. આ પાઠનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.